આવેલી અને એસોસિએશનના હોદ્દેદારો અને સરકાર વચ્ચે વાટાઘાટ કરવા માટે મંત્રી શ્રી જયદ્રથસિંહજી, જેઓ પંચાયત વિભાગની જવાબદારી સંભાળે છે, અને શ્રી કૌશિકભાઈ પટેલ, મહેસૂલ મંત્રી શ્રી, જેઓ રેવન્યુના તલાટીઓની જવાબદારી સંભાળે છે, એ બંને શ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને તલાટીઓના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જુદા જુદા વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવેલી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી અને અમારી ઉપસ્થિતિમાં પણ અમારા સિનિયર મંત્રીઓની મિટિંગ કરવામાં આવેલી, અને એના પછી જ્યારે હડતાલ ચાલુ હતી એ દિવસે સાંજે અમારા સાથી મંત્રી ગણપતભાઈ વસાવા અને ઈશ્વરભાઈ પરમાર દ્વારા કર્મચારી તલાટી મંડળના હોદ્દેદારોને લગભગ સાંજે 7:30 કલાકે મારી ચેમ્બરમાં મુલાકાત માટે નિમંત્રણ આપવામાં આવેલું, અને એ વખતે મહામંડળના તલાટી એસોસિએશનના સૌ હોદ્દેદારો સરકાર સાથે વાટાઘાટ કરવા માટે અહીંયા આવેલા, અને એ વખતે અમારા એમના પ્રશ્નો અંગે જે ચર્ચા વિચારણા કરી, મુદ્દાઓને અંગે એમની જે રજૂઆત હતી એની પણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા કરી, એ વખતે અમે નિર્ણય કર્યો હતો કે 31 ઓક્ટોબર માનનીય પ્રધાનમંત્રીજીના વરદ હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન છે, લોકાર્પણ છે, અને મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીશ્રીઓ, સિનિયર અધિકારીઓ એ બધા જુદી જુદી કામગીરીમાં વ્યસ્ત છે, એટલે આ કાર્યક્રમ પૂર્ણ થયેથી આપણે બીજી અથવા ત્રીજી તારીખે ફરી મળીશું અને તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરવાનો અમારા તરફથી ગંભીરતાપૂર્વક પ્રયત્ન કરીશું. પરંતુ અત્યારે ગુજરાતની જનતાના હિતમાં, ગુજરાતના નાગરિકોના હિતમાં અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના અને જેમને તલાટીની સેવાઓ ઉપયોગી છે, જરૂરી છે, એવા નાગરિકોને કોઈ કામમાં વિલંબ ના થાય એ માટે તમે હડતાલ સમાપ્ત કરી દો એવું અમારા તરફથી કહેવામાં આવેલું, અને અમારી લાગણીના આધારે એસોસિએશન તરફથી એ દિવસ રાત્રે લગભગ 8:30 કલાકે પ્રેસ મીડિયામાં જાહેરાત કરી અને એમની હડતાલ તેઓએ પરત ખેંચેલી, અને અમે એ દિવસે જે નક્કી કર્યું એ પ્રમાણે આજે અમારા મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ, પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહજી, શ્રી ઈશ્વરભાઈ પરમાર, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી અને બધા જ વિભાગના સચિવો અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં એસોસિએશનના હોદ્દેદારો સાથે લગભગ 1.5 કલાક એમની માગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે, અને મને જણાવતા આનંદ થાય છે કે કર્મચારીઓના જે પ્રશ્નો હતા તલાટી ભાઈઓના, એ પ્રશ્નમાં મુખ્ય જે એમની રજૂઆત હતી કે રાજ્ય સરકાર તરફથી અગાઉ જે પરિપત્ર કરવામાં આવેલો અને એ પરિપત્રમાં જે 3 શરતો રાખવામાં આવેલી, કે આ 3 શરતોની પરિપૂર્ણતા થાય તે પ્રમાણે જ તલાટીઓને ઉપલા સંવર્ગમાં પ્રમોશન મળે અથવા ઉપલા પગાર ગ્રેડનો લાભ મળે, એના કારણે લગભગ 1700 થી 1800 જેટલા તલાટી ભાઈઓ જેઓ અત્યારે કાર્યરત છે એમને પગાર ભથ્થા મેળવવાનું જે સ્લેબ છે એમાં અન્યાય થતો હતો એવી એમની લાગણી હતી. મહેસૂલ વિભાગના તલાટીઓનું જે પ્રમોશન મળે એ વખતે એમને જે પગાર ધોરણ પ્રાપ્ત થાય એ જ પ્રમાણેનું પગાર ધોરણ પંચાયત કેડરના તલાટીઓને જ્યારે ઉપલું પગાર ધોરણ પ્રમોશન વખતે પ્રાપ્ત થાય એવો નિર્ણય કરવાનો એમનો આગ્રહ હતો. એટલે બધી ચર્ચા વિચારણા પછી રાજ્યના લગભગ 12,000 કરતાં વધુ પંચાયતના જે તલાટી કર્મચારી ભાઈ બહેનો છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં છે કે આંતરિયાળ વિસ્તારમાં બધા ગ્રામોમાં રહી
અને પંચાયતને લગતી, વિકાસને લગતી અને મહેસૂલ વિભાગને લગતી કામગીરી જે બજાવે છે એમને પૂરતું પગાર ધોરણ પ્રાપ્ત થાય એ અંગે અગાઉ જે 3 શરતો રાખવામાં આવેલી જેમાં કેટલીક વિસંગતતા હતી એટલે એસોસિએશનની માગણીને અનુસાર અમે અભ્યાસ કર્યા પછી એ જે 3 શરતો અગાઉ રાખવામાં આવેલી એ 3 શરતો એસોસિએશનની માગણી પ્રમાણે આજે રદ કરવાનો નાણામંત્રી તરીકે અમે નિર્ણય કર્યો છે. મારા નાણાં વિભાગ તરફથી પંચાયત મંત્રીશ્રીએ પણ એને અનુમોદન આપ્યું છે અને મહેસૂલ મંત્રીશ્રીએ પણ એને અનુમોદન આપ્યું છે. ગઈકાલે રાત્રે જ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાથે આ મુદ્દા ઉપર મારે ચર્ચા થયેલી. આજે સવારે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ત્યાં મુલાકાતે આવવાના હોય કેવડિયા જવા નીકળ્યા એ પહેલાં પણ વિજયભાઈ સાથે મારા ફોન ઉપર વાત થયેલી અને બધા જ સાથે ચર્ચા કરી અને તલાટી મંડળની માગણી અનુસાર એમને પૂરતો ન્યાય મળે, એમનું પૂરતું પગાર ધોરણ અન્ય સમકક્ષ જે કર્મચારીઓને મળે છે એ જ પ્રમાણે એમને પણ પ્રાપ્ત થાય અને એક એક 16 જે નિર્ણય સરકારે કર્યો હતો એ એમને લાગુ કરવાનો નિર્ણય અમે આજે કર્યો છે. એટલે મને આનંદ છે કે અગાઉ અમે જે એસોસિએશનને જે ખાતરી આપી હતી અને અમારી ખાતરીને અમારા સરકારમાં વિશ્વાસ રાખી અને એસોસિએશને જે હડતાલ પૂર્ણ કરેલી એના અનુસંધાનમાં અમે આજે આખરી નિર્ણય કર્યો છે. એસોસિએશન તરફથી મને લેખિત પત્ર પણ આપવામાં આવ્યું છે કે અમારી આ એક જ મુખ્ય માગણી છે, અન્ય માગણીઓ અત્યારે અમે પેન્ડિંગ રાખીએ છીએ, પડતી મૂકીએ છીએ અને આ મુખ્ય માગણી જો અમારી સરકાર સ્વીકારે તો અત્યારે અમારે કોઈ પ્રશ્ને સરકાર સાથે રહેતો નથી અને અમે પૂરેપૂરી ક્ષમતાથી સરકાર સાથે રહી પૂરેપૂરી ફરજ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી તરીકે અમારી જવાબદારી નિભાવીશું એ પ્રમાણે એમણે લેખિત પત્રમાં પણ સરકારને ખાતરી આપી છે. બીજું એમણે એક ખાતરી આપી છે કે સરકારે અગાઉ દરેક ગામને તલાટીની સેવાઓ મળી રહે એ માટે દરેક સેજાદીઠ એક તલાટીની નિમણૂક કરવી, એમાં મહેસૂલ તલાટી પણ હોય અને પંચાયત તલાટી પણ હોય, બંનેને જુદા જુદા સેજા એક એક તલાટીને સોંપવા એટલે ગુજરાત રાજ્યના સમગ્ર ગ્રામ વિસ્તારની અંદર પંચાયતી વિસ્તારની અંદર સેજાદીઠ મોટા પ્રમાણમાં તલાટીઓ પ્રાપ્ત થાય અને નાગરિકોને, ખેડૂતોને, ગરીબોને કે મધ્યમ વર્ગને કે ગામડાના લોકોને જે પણ દાખલા જોઈતા હોય, જે પણ બીજા પંચાયતને લગતા કામ કરવાના હોય, સરપંચોને ગામના વિકાસના જે કામ કરવાના હોય એ બધા સમયસર કરી શકે એ માટે અગાઉ જે નિર્ણય સરકારે કર્યો છે કે દરેક સેજાદીઠ એક તલાટી રહેશે, પછી એ પંચાયતના હોય કે મહેસૂલ વિભાગના હોય, એવા સરકારના નિર્ણય સાથે પંચાયત તલાટી મહામંડળ પણ સંમત છે અને એમણે એમના પત્રમાં અમને લેખિત પણ આપ્યું છે કે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે કે સેજાદીઠ એક તલાટી રાખવો એમાં અમે સંમત છીએ. આ પ્રશ્ન અત્યારે નામદાર હાઈકોર્ટમાં કેટલાક વ્યક્તિઓ તરફથી રીટ કરવાના કારણે અત્યારે મુલતવી છે, પણ નામદાર હાઈકોર્ટમાં પણ પંચાયત તલાટી મંડળે અમને ખાતરી આપી છે કે જરૂર પડે સરકારની તરફેણમાં એટલે કે પ્રજાની કામગીરી કરવા માટે સક્ષમતાથી સારી કામગીરી કરવા માટે સેજાદીઠ એક તલાટી રાખવાની સરકારની જે નીતિ છે એને જરૂર પડે હાઈકોર્ટમાં પણ એફિડેવિટ કરી આ પંચાયતી તલાટી કર્મચારી મંડળ એને સમર્થન આપશે એટલે કર્મચારીઓ પણ સરકારને સહયોગ આપવાનો ખાતરી આપી છે અને સરકારે પણ એમની યોગ્ય અને વ્યાજબી માગણી સ્વીકારી છે એટલે હવે ગ્રામ્ય વિસ્તારને લગતું આ મોટા પ્રશ્નનું નિરાકરણ થયું છે અને કર્મચારી હોદ્દેદારો એસોસિએશનના અત્રે ઉપસ્થિત છે એમણે પણ આખી સરકાર